માલદાર જુવાન પુઢારી. એક દહાડે એક માલદાર જુવાન પુઢારી યસુનસા આવ્યો. એને તેના પૂછને બાજ ગયું, હે મોટલા ગુરુ, અમર ખાઈન જીવનન કરતા મેં શેક કાંઈ કરનો જોઈએ? યસુ તેના કહ્યું, તો મેં શેક મોટલા ગુરુ કહા કહીએ? નિસ્તો એક જ મોટલું છે, એને ચૂ છે પરમેશ્વર. બાકી અગર તું અમર ખાઈન જીવનન લેને ચાહતરો તે દેવન નિયમ શાસ્ત્રન પાલન કર. ચું પૂછું કે મેં શેક કાનલી આજ્ઞાન પાલન કરન પડશે? યસુ જવાબ આપ્યો, હત્યા ની કરનો, વ્યભિચાર ની કરનો, ઝૂઠ ની કહીનો, આશીર્વાસન આદર કરનો, એને આપના સાથે વાવાસી આપને સરખા મંગ કરું. બાકીન તું જુવાન માનુસ કહ્યું, મેં તે નાનલા પાસુન એનું આખા આજ્ઞાન પાલન કરતું આવ રહ્યું, મેં સે કાયમન કરતા જીવતરું રહીને કરતા કાંઈ કરનો પડશે? યસુ તેર વખે ભાવ્યું એને મંગ કર્યું. યસુ જવાબ આપ્યો, અગર પાક્કું હોય ને હિંડે તે જાઈન તારજું જો કાંઈ છે તો આખો વેચ દે, એને પૈસા ગરીબ કાજે આપ દે, તે તું શેક સ્વર્ગમાં ધન જોડશે, તે તાર તું માર પછો આવ લાગ. યસોમવિન જો માલદાર જુવાન માણુસ ઘણું દુઃખી હોઈ ગયું, કહા કે ચું ઘણું માલદાર હતું અને ચું તેરી આખી ધન સંપત્તિ આપણે નીચાહતો હતું, ચું યસુનચા ગથું જાત રહ્યું. તે તાર યસુ તેરા ચેલા કાજે કહ્યું કે દેવન રાજમાં માલદારન માનસન જાનો જુદો કાઠો છે. હાવ એક માલદાર માનસન દેવન રાજમાં જાનો એક ઉટડાન સુઈન નાકમાં ગથો જાનો સોપો રહેશે. જો યસુ કહ્યું તો સંવિંચેલા નવલાઈ કરને બાજ ગયા. જે કહ્યા, અગર અસો હૈશે તે દેવ કુનિક વાચાડશે? યસુ તેરા ચેલાઓકે ભાવ્યું એને કહ્યું, માનસન કરતા ખુદન કરતા છુટકારો કરનો અસંભવ છે, બાકી દેવન કરતા કાંઈ બી અસંભવ નહીં હોય. પત્રસ યસુ કાજે કહ્યું, આમો આખો છોડીને તાર પછો આવલા છે તે આમરો ઇનામ કાંઈ છે? યસુ જવાબ આપ્યો, હર એક જણ જે માર વજહથી ઘર ભાષ બાસ આશ પૂર્યા અને આખો ધન કાજે છોડલા છે, જો તિંદ્રેસી સૌ ગુના જ્યાદા હાસિલ કરશે અને અમર ખાઈન જીવન કાજે બી લઈ લેશે. બાકી ઘણા સૌટા છે જા પહેલે છે પછલા હોય છે, અને જે ઘણા સૌટા છે તે પછલા છે જે પહેલા હોય છે.